गुड मॉर्निंग श्री जेएम डोंडा प्राइमरी स्कूल में आपनु स्वागत छे। आजे आपणे भणीशुं धोरण 6 विषय गुजराती काव्य 6 राता फूल। लख्यू छे कोणे? झवेरचंद मेघाणी। राता फूल जोता ज राता फूल जेटला मनमोहक होय छे के राता फूल जोता ज आपणे खुश छे थई जईए छे। जोईए आपणे आगळ काव्य। काव्य छे राता फूल। पहला हूँ आ काव्य छे तमने गाई संभळावीश। एक झाड़ माथे झुमखड़ू झुमखड़े राता फूल रे भमर रे रंग डोलरियो। एक डाल माथे पोपटड़ो पोपटड़े राती चाँच रे भमर रे रंग डोलरियो। एक पाल माथे पारे वड़ू पारे वड़े राती आँख रे भमर रे रंग डोलरियो। एक मोल माथे मरघलड़ू मरघलड़े मांजर लाल रे भमर रे रंग डोलरियो। एक नार माथे चुंदलड़ी चुंदलड़िए राती भात रे भमर रे रंग डोलरियो। एक मात कांखे बालकड़ू बालकड़े राता गाल रे भमर रे रंग डोलरियो। एक बेन माथे सेंथलियो सेंथलिए लाल हिंगोल रे भमर रे रंग डोलरियो। एक गोख माथे भाभलड़ी भाभजना राता दात रे भमर रे रंग डोलरियो। एक पाड़ माथे पावलियो पावलिए लाल सिंदूर रे भमर रे गडोलरियो। एक आब माथे चांदरड़ू चांदड़ रे राता तेज रे भमर रे रंग डोलरियो। एक सिंधु पाड़े सांजलड़ी राता होज रे भमर रे रंग डोलरियो। अहीं आपणे मैं तमने काव्य छे ये गायने संभळाव्यु के कई रीते छे ये काव्य छे ये तमारे गावू। तो हवे आपणे छे ये काव्य छे ये समझशुं। तो चालो समझीए काव्य શું છે। એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો। એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડું મતલબ ઝુમખું, જે ફૂલનું ઝુમખું હોય એ કેવા ફૂલ છે? તો કે રાતા ફૂલ છે। તો કે ભમર રે રંગ ડોલરિયો, તો કે ભાઈ એ આમ જોઈએ ને તો એવો સરસ લાગે છે ને ડોલરિયા જેવો, એટલે કે ભમર રે રંગ ડોલરિયો। અહીંયા જો આપણને સરસ મજાના લાલ ફૂલ છે દેખાડવામાં આવ્યા છે। આગળ જોઈએ। એક ડાળ માથે પોપટડો પોપટડે રાતી ચાંચ રે ભમર રે રંગ ડોલરિયો। જો શું કહ્યું છે? એક ડાળ ઉપર પોપટ છે બેઠો છે, પોપટમાં શું લાલ છે? તો કે પોપટની અંદર ચાંચ છે, એ પોપટની આપણને લાલ છે એ જોવા મળે છે। તો કે ભાઈ એ જે છે એ જોઈ અને જાણે એવું લાગે કે ડોલરિયો એટલે કે છોડ, એ છોડ આવું જોઈ અને આનંદથી ઝૂમી ઉઠ્યો હોય એવું આપણને લાગે છે। પછી કહ્યું છે આપણને, એક પાળ માથે પારે વડું પારે વડે રાતી આખરે ભમર રે રંગ ડોલરિયો। શું કહ્યું? તો કે પાળ ઉપર પારેવડું બેઠું, પારેવડું એટલે કબૂતર, કબૂતર બેઠું છે ને, કબૂતરની શું લાલ છે? તો કે એની આંખ છે એ લાલ છે। એટલે કે આ જે લાલ કલર છે ને એ આપણને આકર્ષે છે અને કુદરતે ઈશ્વરે આ લાલ કલર છે ને એ પોતાની સૃષ્ટિની અંદર છે ને આપ્યો છે, જે જોઈ અને આપણને એનું આકર્ષણ છે થાય છે। અને આ જે છે, તો કે ભાઈ ભમર રે રંગ ડોલરિયો શું? તો કે આ પારેવડાની આંખ લાલ જોઈ અને ડોલરિયો એટલે છોડ છે એ શું થાય? તો કે આનંદથી છે એ ઝૂમી ઉઠે છે। પછી જોઈએ આપણે, તો કે એક મોલ માથે મરઘલડો મલઘરડેલ માંજર લાલ ભમર રે રંગ ડોલરિયો। શું કહ્યું? તો કે આ મરઘલડો એટલે મરઘો,
तो कि आ मरघो छे नी कलगी शू छे तो कि लाल छे। ए जोय अने छोड़ने शू थाय छे तो कि डोलरियो एटले आनंद। तो कि ए मरघानी कलगी जे लाल छे एने एकदम सुहामणी लागे छे, एनाथी एनु रूप कंईक अलग लागे छे। ए जोय अने छोड़ छे एने आनंद थाय छे। पछी छे एक नार, माथे चुंदलड़ी चुंदलड़ी राती भात रे पम्मर रे रंग डोलरियो। शू कह्यू? एक नार, नार एटले के नारी स्त्री, एनी माथे शू छे तो के लाल ओढ़णी छे। जे ओढ़णी छे एनी लाल जे भात, भात एटले के डिजाइन, आ डिजाइन जे देखाय छे आ डिजाइन जोय अने आ ओढ़णी छे ए आखी कंईक अलग ज लागे छे। तो कि ए जोईने पण डोलरियो शू थाय, छोड शू थाय छे, एकदम हरखमां आवी जाय छे, एकदम आनंदमां छे ए આવી જાય છે। બીજું કયું છે? એક માત કાંખે બાળકડું બાળકડેલા તા ગાલ રે ભમર રે રંગ ડોલરિયો। શું કહ્યું છે? તો કે એક માત કાંખે બાળકડું, કાંખ, કાંખની અંદર બાળકડું છે એટલે કે કેડમાં બાળક બેઠું છે। એ બાળકના ગાલ કેવા છે આપણે સૌ જાણીએ છીએ, નાનું બાળક હોય એના ગાલ કેવા સરસ લાલ ટમેટા જે હોય, તમે મળો ને તો હમણાં એમ થાય કે લોહી નીકળી જશે, બરાબર ને? એમાં સૂરજનો તડકો એના ગાલ ઉપર પડે તો કેવા લાલ લાલ ટમેટા જેવા લાગે। તો કે આવા ગાલ જોઈ અને શું થાય? તો કે છોડ છે એ ઝૂમી ઉઠે છે કે ભાઈ આ લાલ કલર બધા ઉપર કેટલો સોહામણો છે એ લાગે છે। પછી કહ્યું છે, એક બેન માથે સેંથલિયો સેંથલીએ લાલ હિંગોળ રે ભમર રે રંગ ડોલરિયો। એટલે શું કહે છે? એક બેન છે એની માથે સેંથલીઓ છે। શું કહ્યું? એક બેન માથે સેંથલીઓ એટલે કે જે પરણિત સ્ત્રી હોય છે એ પોતાના માથાની અંદર જે કપાળની ઉપરનો ભાગ છે ત્યાં લાલ કલરના પદાર્થથી એટલે કે જે કંકુ આપણે કહીએ છીએ એ પ્રકારે, તો કે એનાથી શું કરે છે? સેંથો છે એ પૂરે છે। તો કે આ સેંથાનો પણ કલર લાલ છે અને આ લાલ કલર એટલો સરસ લાગે છે, આ જોઈને પણ છોડને ડોલરિયાને ખૂબ આનંદ છે એ થાય છે। એક ગોખ માથે ભાભલડી ભાભજનારા તા દાંત રે ભમર રે રંગ ડોલરિયો। એક ગોખ, ગોખ એટલે એક ઝરૂખો છે, ત્યાં કોણ બેઠું છે? તો કે ભાભલડી મતલબ ભાભી બેઠા છે અને એના દાંતનો કલર કેવો છે? તો કે લાલ છે। આ જોઈને ડોલરિયો છે એ હરખાઈ જાય છે। એક પાડ માથે પાવલિયો પાવલીએ લાલ સિંદોર રે ભમર રે રંગ ડોલરિયો। શું કહે છે? કે એક પાડ ઉપર એટલે કે એક પહાડ ઉપર શું છે? તો કે પાળીઓ છે। એ પાળીઓ છે, તમે સૌને ખબર છે કે પાળિયા છે એ ગામનો જે સીમાડો હોય, પહાડ હોય, ત્યાં ખાંભીઓ છે એની મૂકેલી હોય છે ને પાળિયા છે કહેવાય। તો કે આ પાળિયાને શું કરે? તો કે સિંદૂર લગાવેલો છે। આ સિંદૂરનો કલર પણ કેવો છે? તો કે કેસરી લાલ સિંદૂરનો કલર છે। આ જોઈ અને પણ ડોલરિયો મતલબ કે છોડ આનંદથી ઝૂમી ઉઠે છે। પછી કહ્યું છે આપણને, એક આભ માથે ચાંદરડું ચાંદરડે રાતા તેજ રે ભમર રે રંગ ડોલરિયો। શું કહ્યું છે? કે આભની ઉપર એક ચાંદો જે છે, ચાંદરડો મતલબ ચાંદો છે, એને તે કેવો છે? તો કે ભાઈ એનો કલર લાલ। પૂનમના દિવસે ચાંદો જોવો છો ને તમે બધા, ચંદ્ર, પૂનમના દિવસનો ચંદ્ર છે એ કેવો હોય છે? એકદમ લાલ અને શીતળ હોય છે, આપણને એમ થાય કે એકી ટચે એની સામે આપણે જોયા જ કરીએ, તો કે એનો પ્રકાશ જે છે એ રાતો હોય છે। તો આ જોઈને પણ ડોલરિયો એમ કહે છે કે ભાઈ રાતનો જ્યારે સમય હોય તો એ સમયમાં પણ આ ચાંદો છે એ કેવો સરસ લાલ દેખાય છે। તો કે આ કલર, તો કે આ જોઈ અને ડોલરિયો છે એ આનંદથી ઝૂમી ઉઠે છે। આગળ જોઈએ, એક સિંધુ પાળે સાંજલડી સાંજલડી રાતા હોજ રે ભમર રે રંગ ડોલરિયો। શું કહ્યું છે? એક સમુદ્રના કિનારે રાત પડી છે, સાંજ પડી છે અને આ સાંજના સમયે શું થાય છે? તો કે સાંજના સમયે જ્યારે સૂર્ય છે એ અસ્ત થવા ઉપર હોય છે એ સમયે એનો જે કલર છે લાલ અને આ જે એનો પ્રકાશ છે શેના ઉપર પડે છે? તો કે પાણી ઉપર પડે છે અને જેના કારણે તો કે એનો લાલ જે રંગ દેખાય છે આ રંગ છે એ ડોલરિયાને છોડને છે એ બહુ જોવો ગમે છે અને આ જોઈ અને એને આનંદ છે એ આવે છે। સમજ્યા બાળકો? આ કાવ્ય જે છે થોડુંક એમાં લાલ રંગની છે એ કવિએ વાત છે આપણને કરી છે કે ભાઈ લાલ રંગથી બધું કેવું સુહામણું છે એ
लागे छे। आ काव्य छे एक वार पोते तमे जाते छे ए गाजो अने वारंवार छे आनु रिविजन छे करजो। थैंक यू।